વડોદરામાં ગાજરાવાડી, તરસાલી, કપુરાઈ, અટલાદરા અને સયાજી ગાર્ડન સહિત 6 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. આ 6 એસટીપીમાં શહેરમાંથી આવતા મલિન જળને શુદ્ધ કરવામાં આવે છે. જો કે આ 6 ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 5 ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા કરતાં વધારે પાણી આવે છે, જેના કારણે દરેક પ્લાન્ટમાંથી રોજ 10 કરોડ લીટર પાણી શુદ્ધ કર્યા વિના છોડી દેવાની ફરજ પડે છે. આ પાણી વરસાદી કાંસ અને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. આ સાથે જ શહેરના તમામ 6 ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે. પાણી વગર ટ્રીટમેન્ટ કરે છોડી દેવામાં આવે છે અને જેના માટે લાખો ને કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી જો છોડી દેવામાં આવે, જેના લીધે વડોદરા શહેરના મચ્છરનો ત્રાસ વધે છે, જુદી જુદી બીમારીઓ થાય છે. વડોદરા શહેરના ગાજરાવાડી પ્લાન્ટની ક્ષમતા 66 એમએલડી એટલે કે 6.60 લાખ લીટર મલિન જળની ક્ષમતા ધરાવે છે, જેની સામે આ પ્લાન્ટમાં 85 થી 100 એમએલડી એટલે કે 2 કરોડ લીટર પાણી વધારે આવે છે અને આ પાણીને ટ્રીટ કર્યા વિના જ છોડી દેવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિ તરસાલી, અટલાદરા, કપુરાઈ સહિતના અન્ય પ્લાન્ટની છે. આ બાબતે શાસક પક્ષ બચાવની મુદ્રામાં આવી ગયું છે અને સાથે જ ભ્રષ્ટાચાર બાબતે જવાબ આપતા કહે છે કે સમય જતા પ્લાન્ટના ખર્ચમાં વધારો થાય છે. ટ્રીટ કરીને જ પ્લાન્ટ છોડવા પાણી છોડવામાં આવે છે અને બાકી આપ જે કંઈક વિષય છે, કોર્પોરેશનના હોય કે પ્રાઇવેટ સેક્ટરના હોય, કોઈ પણ મોટા પ્રોજેક્ટ હોય છે એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ ડે બાય ડે વધવાની છે, ઘટવાની નથી. એટલે એ પણ આપણે તકેદારીના ભાગરૂપે, ટ્રસ્ટી તરીકે જવાબદારીના ભાગરૂપે અમે કાળજી રાખશું. શહેરમાંથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ લઈ જઈને ટ્રીટ કરવાનું પાણી શુદ્ધ કર્યા વિના જ છોડી દેવામાં આવે છે, ત્યારે કોર્પોરેશને પોતાનો બચાવ કર્યા કરતાં યોગ્ય કામગીરી કરવી જરૂરી છે. રોહિત ચાવડા, વીટીવી, વડોદરા.